વાત હવે બનાસકાંઠાની. બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખે એક મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, કોંગ્રેસ કોમામાં છે. તેમણે કહ્યું કે બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું. ભાજપના ઉમેદવાર બદલવાની ચર્ચા ઉપર તેમણે પલટવાર કર્યો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ કોમામાં છે અને કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે, અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે. કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે. આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે. તો બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખે એક મોટું નિવેદન આપ્યું છે. કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, કોંગ્રેસ કોમામાં છે, બની શકે કે કોંગ્રેસના ઉમેદવાર અહીંયા બદલાય. તમામ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોએ કોંગ્રેસના ઉમેદવાર બદલવા માટેનું ચલાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું. પહેલું તો એ ક્લિયર હોવું જોઈએ, એટલે આમે ઉમેદવાર કોણ બદલાવે ના બદલાવે એ જે તે એમના પાર્ટીનો વિષય છે. અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું કહું છું ત્યાં સુધી, આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ ઉમેદવારો બદલ્યા નથી. શા માટે કે બનાસકાંઠાની અંદર સર્વાનુમતે મારું એક જ નામ એ બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનોએ, જે વડીલોએ અને આમ જનતાની અવાજને ટિકિટ આપી છે, ત્યારે અમારી સામે અમે સર્વાનુમતે કર્યું હોય તો અમારો પરિવાર આખો એક હોય, અને એક પરિવાર હોય ત્યારે એની અંદર કોઈ અમારે બદલવાની કે એની કોઈ વાતનો પ્રશ્ન રહેતો નથી. ભાજપ ચૂંટણી સમિતિની બેઠક 22 માર્ચે મળશે. બાકી રહેલા રાજ્યના ઉમેદવારો પર થશે મંથન. ગુજરાત, આંધ્રપ્રદેશ, સિક્કિમના સહિત ઉમેદવારો પર મંથન થશે. ગુજરાતની 4 બેઠકો પર પણ ઉમેદવારોની જાહેરાત છે. બાકી કોંગ્રેસના બાકી ઉમેદવારોના મોટાભાગના નામ થયા ફાઇનલ. ગમે ત્યારે જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામની જાહેરાત. કોંગ્રેસે ગુજરાતની 10 બેઠકોના નામ નક્કી કર્યા. રાજકોટથી પરેશ ધાનાણી, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા અને પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણનું નામ થઈ શકે છે જાહેર. બનાસકાંઠાના જિલ્લા એનસીપી પ્રમુખ ભરત લીંબાચિયા અને કોંગ્રેસના અશોક શાહે કર્યા કેસરિયા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિચૌધરીની ઉપસ્થિતિમાં કર્યા કેસરિયા. આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે આપી હીટવેવની આગાહી. પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં પડશે કાળઝાળ ગરમી. 40 ડિગ્રી આસપાસ પહોંચ્યું તાપમાન. આગામી દિવસોમાં 1-2 ડિગ્રી તાપમાનમાં થઈ શકે વધારો. મહેસાણાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયો જુગારધામ. બાતમીના આધારે વહાણવટી ફાર્મ હાઉસ નજીક પોલીસે પાડ્યા દરોડા. 2 વિદેશી મહિલા સહિત 25 જુગારીઓ ઝડપાયા. 67 લાખનો મુદ્દામાલ જપ્ત. છોટાઉદેપુરમાં આજથી આદિવાસીઓના મેળાની શરૂઆત. રંગપુર ગામે હોળીનો પહેલો ભંગુરિયો મેળો યોજાયો. મોટી સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી. મેળામાં સુખરામ રાઠવા ટીમલી તાલે ઝૂમ્યા. ઉત્તરપ્રદેશના અલીગંજ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે 36 કિલો ગાંજો ઝડપી પાડ્યો. પોલીસે કુખ્યાત આરોપી હામિદ હસનની કરી ધરપકડ. આરોપી પાસેથી 1 બાઇક કબજે કર્યું. ઉત્તરપ્રદેશના પરૌલીમાં ગેરકાયદેસર હથિયારની ફેક્ટરી ઝડપાઈ. પોલીસે એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી. આ ઉપરાંત 10 તમંચા, 1 બંદૂક સહિત હથિયાર બનાવવાનો મુદ્દામાલ કબજે કર્યો. આગ્રામાં ઘરની બહાર રમી રહેલી બાળકીનું અપહરણ બાદ હત્યા થઈ. પરિવારે બાળકી ગુમ થવા અંગે નોંધાવી હતી ફરિયાદ. અપહરણકર્તાઓએ 6 લાખ રૂપિયાની માગી હતી ખંડણી. પરિવારે રકમ ન આપતા અપહરણકર્તાઓએ કરી હત્યા. રાજસ્થાનના અરાવલીની પર્વતમાળાના જંગલોમાં લાગી આગ. ઝડપથી ફેલાઈ રહેલી આગને લઈ લોકોમાં ભય. હજારો ઝાડ આગની ચપેટમાં. ઝડપથી આગ બુઝાવવાની માંગ. ઉત્તરાખંડના દહેરાદૂનથી અંદાજે 50 કિલોમીટર દૂર આસન બેરાજથી અનેક વિદેશી પક્ષીઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. શિયાળા દરમિયાન અનેક પક્ષીઓ સાયબેરિયા, ઓસ્ટ્રેલિયા, ભૂટાનથી ભારત આવે છે. ઉનાળાની શરૂઆત થતાં પક્ષીઓ પોતાના વતન પરત ફર્યા. બિહારના શેખપુરામાં દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા. બાતમીના આધારે પોલીસે કર્યા દરોડા. પોલીસે 15 લીટર દેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી. સમગ્ર મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન. કહ્યું કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, કોંગ્રેસ કોમામાં છે,
બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. ભાજપના ઉમેદવાર બદલાવાની ચર્ચા ઉપર કીર્તિસિંહ વાઘેલાનો પલટવાર. ભરૂચ છોટાઉદેપુરમાં સીઆર પાટીલે લીડનો ટાર્ગેટ વધાર્યો. 5 લાખના બદલે 6 લાખ મતની લીડથી જીતનું આહવાન કર્યું. કહ્યું કેટલાક લોકો બહુ કૂદકા મારે છે, જેને શાંત પાડવાના છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ગામડે ગામડે જઈ રહ્યા છે અને કરી રહ્યા છે પ્રચાર. કાર્યક્રમોમાં પરસોત્તમ રૂપાલાને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ. આ તરફ રાજકોટ કોંગ્રેસનું કાર્યાલય ખાલી ખમ જોવા મળ્યું. કોંગ્રેસના સંભવિત ઉમેદવારો તરીકે ડોક્ટર હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામની ચર્ચા. આગામી દિવસમાં ઉમેદવારની જાહેરાત થાય તેવો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો દાવો. જૂનાગઢ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લાડાણીને ટકોર. દિનેશ ખટારીયાએ હળવા અંદાજમાં કરી ટકોર. કહ્યું અરવિંદભાઈ હવે ભાજપ કહે એમ કરવાનું. પંથલી ખાતે ભાજપના જાહેર કાર્યક્રમમાં કરી ટકોર. નર્મદાના રાજપીપળાના ફરી એકવાર સીઆર પાટીલની સાદગી સામે આવી. કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેજ પર પોતાના માટે અલગથી થયેલી સોફાની વ્યવસ્થા પર સીઆર પાટીલે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક સોફાને હટાવવાની સૂચના આપી. નર્મદાના રાજપીપળામાં 6 કરોડના ખર્ચે નવનિર્મિત કમલમ કાર્યાલયનું સીઆર પાટીલના હસ્તે ઉદઘાટન કરાયું. નવનિર્મિત કમલમ કાર્યાલયમાં મોટા પ્રમાણમાં ભાજપમાં ભરતી મેળો યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા. છોટુ વસાવાએ બનાવ્યું ભારતીય આદિવાસી સેના નામનું સંગઠન. છોટુ વસાવાએ કહ્યું સંપ્રદાય તાકાતોને રોકવા બનાવ્યું છે અમારું આ સંગઠન. લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારે તેવા એંધાણ. નર્મદા જિલ્લામાં પ્રવેશની માંગ સાથે ચૈતર વસાવાએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. રાજપીપળા સેશન્સ કોર્ટે અરજી ફગાવતા ચૈતર વસાવાએ કરી હાઈકોર્ટમાં અરજી. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. વડોદરા શહેરમાં શરૂ થયું પોસ્ટર વોર. સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના નાકા પર રંજનબેન ભટ્ટના વિરોધમાં લાગ્યા પોસ્ટર. રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા માટે ત્રીજી વખત કરવામાં આવ્યા છે રિપીટ. વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાના સીસીટીવી સામે આવ્યા. 2 યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા દેખાયા. ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનારની શોધખોળ શરૂ કરી. વડોદરામાં પોસ્ટર વિવાદ મામલે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથરી. સાવલીના જરૂદ પાસેથી અટકાયત કરી હોવાની ચર્ચા. સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર મામલે યુથ કોંગ્રેસની કાર્યકારી પ્રમુખની અટકાયત. હેરી ઓડના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. મોટો ગુનો ન કર્યો હોવાનું તેમની બહેનનું રટણ. વડોદરામાં પોસ્ટર વોર મુદ્દે મનીષ દોશીનું નિવેદન. કહ્યું વડોદરામાં ભાજપમાં અસંતોષ. ભાજપે એમએલએને મનાવી લીધા. જનતાને કેવી રીતે મનાવશે? ભાજપે આત્મચિંતન કરવાની જરૂર. રાજકોટ મનપાના કોન્ટ્રાક્ટર અને ટીપર વાનના ડ્રાઈવર વચ્ચે વિવાદ થયો. ટીપર વાનનો ડ્રાઈવર વાન લઈ મધ્યપ્રદેશ ભાગી ગયો. કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા ડ્રાઈવર વાહન લઈને ભાગી ગયો. સુરતની ટ્રાફિક પોલીસે ફૂંક્યું બુદ્ધિનું દેવાળું. એમ્બ્યુલન્સના ચાલકને ફટકારે ઓવરસ્પીડ માટે દંડ. ગાડી ચાલક દંડ રસીદ લઈને પોલીસ ભવન પહોંચ્યો.